નારાયણ અને હે માતાજી, રામ રામ સીતારામ, જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો, મજામાં છો? અને તો સ્વાગત છે આપણે તમારા બધાને ફરી એકવાર નવા બ્લોગમાં. ને મિત્રો, આપણે ગઈકાલે વિડીયો શૂટ કર્યો હતો, બહુ લાંબો થઈ ગયો હતો, એટલે એમાં બે કટકા કરી નાખ્યા હતા, એટલે બીજો કટકો હોય ને આજે આપણે આ વિડીયોમાં આગળ તમને બતાવીશું. આજનું કામ પાછું નવું કામ ચાલુ, દરેક નવું નવું કામ હોય અમારે. આજ તો અમારે હે ને મગ ધોકાવાનું કામ હાલે છે, હવે એટલા રહ્યા છે, બાકી જો ધોકાવીને ભરી લીધી છે. આજ લીધું થઈ ગયું, ધોકાઈ નથી. આજ તો પવન ભૂકા કાઢે છે, આજ તો બાલ બહુ પવન આવે છે. કાગળ તો ગઈકાલે જુવાર હતી, આજે આપણે લીધા છે મગ. અને મિત્રો, આજે હને આપણે તેના માર્કેટે મોકલી દીધા છે, હવે હાંજના ખબર પડે શું ભાવમાં આવે. અને તેના આપણે હેઠી હેઠી મણ જેવા સેણા હતા, એ વજન કર્યો હતો, રાજત કંઈ ધ્યાન હતા જીણે. આજ તો બસ આવું કામકાજ ચાલુ થઈ ગયું છે. હા, ઉનાળુ મગ પાકી ગયા છે, આપણે વાયો એને 20-25 દિવસ થયા ને મગ મસ્ત મજાના પાકી ગયા. નવું બિયારણ છે, 15 દિવસ પાકી જાય, મોટી મોટી શીંગો. હા, શીંગો એ મસ્ત મજાની છે, આપણી લાંબી લાંબી વાઈટ એંગલમાં તો નાની દેખાય ને, તે મસ્ત મજાની ગાય ગા પાકી જાય 15 દિવસ. હા, પેલાનું રાખી દો, હાલ એવું જ નથી. ચાલો ડાયરો, હવે ના ફટાફટ ધોકાઈ નાખીએ. હું ક્યાં આડો, હું આમ ક્યાં છે, પણ હું થઈને આયા, હું ક્યાં આડો આવ્યો. ભાઈ ભાઈ તગાર આંબાવે કલ પે શું પણ મસ્ત મજાના મગ એક નંબર છે, આપણે ઓર્ગેનિક મગ કેવા મસ્ત મજાનો સાથ. ચાલો ડાયરો, વાગી ગયા છે આપણે, સાંજના 5:15 થઈ ગયા છે. ને વળી પાછું આપણે બપોર પછી વિડીયો કન્ટિન્યુ કર્યો છે. બપોર પછી કાંઈ વિડીયો બનાવી નહીં, તડકાનો કઈ પછી વિડીયો સારો ન આવે, એટલે વિડીયો કઈ બનાવી નહીં બપોરે. બપોરે 5:15 થયા તો એ તડકો છે અમદાવાદ, આપણે લીમડા નીચે આવીને કાઢો ઘઉં પડ્યા, ત્યાં તડકો છે હજી.
બધાને નીંદ પૂળો કરી દીધો અત્યારમાં બુલેટ કાર પાડી. હવે બપોરનું આપણે સવારનું સવારે આપણે ઉપાડવાની થોડીક બાકી છે, ઉપણી નાખીએ. એક પોટકા જે બાકી છે તે ઉપણી નાખીએ. જુવારનું કામ આપણે પતી જાય. કાલથી આપણે નવું કામ ઉપડે બસ બીજું. પોરબેન બેઠા. પોરબેન શું કરે? આપણે ઓલા ખાટા મીઠા દાળિયા બનાવ્યા, તીખા ને ખાટા મીઠા કાલ બનાવ્યા. નઈ ખાટા મીઠા બનાવ્યા. ક્યારેક આવે ને તે બોલતી હોય ખાંજે, દરરોજ ખાંજે આવે. કેમ થાય કે મહિના 1.5 મહિના થી ને લાઈટ વાળા હેરા એટલા બધા હેરાન કરે ને મિત્રો, એની વાત જવા દે. રાતે જે ફૂલ નો પાવર આવે ને 8 કલાક, ત્યાં લગી હરખી લાઈટ આવે જાય ને, પછી આવે ને આવે ને બપોરે ઘડીક આવે 1-1.5 કલાક, પછી વહી જાય. તો રાત્રે 8:30-9 વાગ્ય થઈ જ આવે. કોઈ ઝટકા જ મારતી જ હોય. આજ સારું છે, રહી ગઈ. આજ રહી ગઈ, અડધી કલાક પૂરી ન આવે. ચાલો ડાયરો હવે હે ને આપણે સ્ટ્રોબેરી ખાવી. સ્ટ્રોબેરી મસ્ત મજાની દેશી સ્ટ્રોબેરી. આપણે અમુક ખાઈ ગળી લાગે, અમુક ખાટી લાગે. ખાવ પાછી હોય ગળી લાગે, બાકી લાલ હોય તો ખાટી લાગે. નહીં મને ખાવ પાકેલી હોય નડેલ શેપાઈ જાય. મસ્ત મજાની આપણી સ્ટ્રોબેરી પાકી ગઈ. જો કે પાકે હે કેટલી વીણતા. આ ઝાડવું તો નાનું છે, આ બદામ જેવું મોટું જબર ઝાડ હતું. અમારી દેશી સ્ટ્રોબેરી નું ઝાડ. દેશી સ્ટ્રોબેરી માર્કેટે હોટ લઈ જતા. હા, વેચવા હોટ એક લઈ જતા. ઓકે, નાના છોકરા હે ને એટલે માર્કેટે લઈ જાય. ભાવ તો બધા એમાં દર દિવસ માં 4-5 વખત ખાવા જાય. એવું નથી, વીણે એવી ને થરાયો સ્ટ્રોબેરી. હે, સડે એવું નહીં. સડે એવું નહીં. તો બોલો, અસલ મસ્તી નું ઝાડવું હતું. ઝાડવું હોય ને મને મત કેટલા બધા. તો એ બેઠા બેઠા વીણવી તો એ ઉડે નહીં. હા, ગોળ મોટું આવે, લાંબુ મોટું ગોળ દડા જેવું થઈ જાય. શેતુડા ખાવા જવાનું આપણે. દેશી સ્ટ્રોબેરી તમને હાલો અહીંથી બતાવજો. જવું કેમ કે ઓલી બાજુથી તો દેખાશે નહીં. તું ક્યાં ન્યા સડે? હે, સ્ટ્રોબેરી લેવા? અહીં ક્યાં કાંસા છે ખડુપરા, પાકા વીણ લીધા બાળકો એ બધા. અહીંયા લાંગટ હતા પણ આપણે વિડીયો બનાવવાનો હતો. બાળકો બધી સ્ટ્રોબેરી ખાઈ ગયા. પાકી ગઈ છે જો મિત્રો. શેતુડા કહેવાય એમાં. શેતુડા સ્ટ્રોબેરી નથી, પણ દેશી સ્ટ્રોબેરી કહેવાય એને. દેખાય ને આવેલા કાળા કાળા દેખાય ને મિત્રો. પાકી ગઈ, મજા આવે ખાવાની, બહુ મીઠા લાગે. 4-5 દિવસ પહેલા તો લુમે જુમે હોય હતા બધે.
જો મિત્ર, આવડું મોટું ઝાડ છે, મોટું જબરું ખેતવડીનું. આ તો નાનું છે, પેલા હતું ને એ મોટું જબર, ઓલી બદામ જેવડું હતું, ઓલી બદામ રહી ને એવડું હતું. પણ એ વરવા જોડામાં ભાંગી ગયું ને, એક દાળ રહી ગઈ હતી એ એક મોટી. આ બાજુથી જો મિત્ર તમને બતાવું, પાંચ કે દેખાશે નહીં મિત્ર, અહીં ત્યાં નીચે લાગટ પડ્યા છે, જેવો પવન ફેરી જાય બાકી બાકી, અને કાંઈક જનાવર ખેરે લાગત ખેરે. મસ્ત મજાના સેતુડા છે, મોટું ગુંગન લાવી થાય. આટલા બધા થઈ ગયા પગા ચાહી. નાનું સગારું કથરો ભરી ને મસ્ત મજાની સ્ટ્રોબેરી પાડી. આ વિડીયોમાં તમને મિત્ર વધારે લાલ દેખાય, મસ્ત મજાના છે ખેતુડા. અને આમાં તે જોઈ જ ભર્યા છે, મજા સાફ કરવાના બાકી છે, મસ્ત મજાના છે. એકદમ કાળા હોય, એકદમ મીઠા ગળા લાગે, નહીં ખાવાની એક દી ફ્રીજ માં મૂકી દેવાનું, કાવાનું છે કા, પછી તાજા તાજા ખાવાના, મજા આવે ખાવાની. કેમ માનું નહીં ખાવાનું? માણસ વાનું કે કાકા નહીં ખાવાનું. એક લાંબી એવી દૂધી તોડતા આવ્યો, મને એમ કે દૂધી છે, એમ કે બાટલી દૂધી આવે ને એ આવડી જ થાય, વેન દોઢ વેન શેઠે જેવું લાગે. તો મજાના આપણો ઘરની વાડીનો ગુવાર બાડી તે વાત પડ્યો છે. શિયાળા વાયો તો મને તો એમ નતો મિત્રો કે ગુવાર શાક ખાવા મળશે, પણ રહી રહી ઉનાળો આવી ગયો ને તો વળી ચીંગ ખાવા મંડી ગઈ. લગભગ અંદાજે 4-5 વાર શાક કરીને ખાઈ લીધું ને, બસ કોયલ બોલે છે. રાજુભાઈ ગુવારનું શાક ખાવા.